વિષય ગણિત અને પ્રકરણ નંબર 11 જગ અને મગ. હવે આજે આપણે એવું શીખવાનું છે કે જો પાણી કેટલું કયા વસ્તુમાં કેટલું સમાઈ શકે. વસ્તુઓ મેં અહીંયા લખેલી છે, જોતા જોડો એમાં એમાં જે આ વસ્તુઓ છે એમાં અંદાજે આપણે પાણી નક્કી કરવાનું છે કે કેટલું સમાઈ શકે. તો ચાલો જોઈએ. જોડકા જોડો એમાં મેં પહેલું આ બાજુ લખેલું છે, એમાં પહેલું ટાંકી, બીજું ડોલ, ત્રીજું જગ, ચોથું તેલનો ડબ્બો, ચોથું બોટલ એટલે કે પાણીની બોટલ, પછી છઠ્ઠું ગ્લાસ અને સાતમું કુંદનની સીસી જે નાની એવી આવતી હોય છે. અને આ બીજી બીજા ભાગમાં મેં અમુક આ લીટર લખેલા છે. તો આ જે વસ્તુઓમાં કેટલું સમાઈ શકે, પાણી હોય કે લિક્વિડ હોય કે વસ્તુ જે પણ કેટલી સમાઈ શકે આપણે શોધીને એની સાથે જોડવાનું છે. હવે ટાંકી સૌથી વધારે પાણી આમાં સમય ટાંકી જે આપણા આપણા ઘરની ઉપર ટાંકી હોય છે પાણીની, તો આમાં સૌથી વધારે કેવું છે તો કે 1000 લિટર. તો 1000 સાથે આપણે એને જોડીશું બરાબર. બીજું છે ડોલ. ડોલમાં પણ પાણી સમાતો હોય, ઘણી વાર ડોલની અંદર કાપા પણ જોવા મળતા હોય છે કે આ 1 લિટર, 5 લિટર, 10 લિટર. તો ડોલમાં કેટલું સમાય, તો ડોલમાં 20 લિટર પાણી સમાય આપણે એવો અંદાજો લગાવીએ છીએ. પછી જગ, તો જગ નાના હોય છે તો જગમાં કેટલું પાણી સમાય, તો જગમાં આપણે 2 લિટર પાણી સમાતું હશે. પછી તેલનો ડબ્બો, તેલનો ડબ્બો આપણને ખ્યાલ જ છે કે 15 લિટરનો આવે, તો 15 લિટર સાથે જોઈન્ટ કરો. પછી બોટલ, તો બોટલ જે હોય છે લિટરની બોટલ આવતી હોય છે, તો આપણે લિટર સાથે જોઈન્ટ કરીશું. પછી ગ્લાસ, તો બોટલ કરતાં પણ એમાં ઓછું પાણી હોય છે. બોટલમાં જો 1 લિટર હોય તો ગ્લાસમાં કેટલું હોય એનાથી ઓછું, તો 500 મિલી. મિલી આવી ગયું અહીંયા, મિલી છે, 500 લિટર નથી, જો 500 મિલી. અને ગુંદરની સીસી જે એકદમ નાની હોય છે, તો એમાં લિક્વિડ પણ કેવું હોય ઓછું, તો કેટલું હોય શકે તો કે 20 મિલી. તો આપણે એને 20 મિલી સાથે જોડીશું. તો આ રીતે આપણે જોડકા જોડ્યા કે ટાંકી, તો સૌથી વધારે પાણી હોય તો સૌથી વધારે કેવું આપેલું છે તો કે 1000 લિટર. પછી ડોલ, તો કે એનાથી ઓછું પાણી હોય તો 20 લિટર. પછી જગ, તો જગમાં 2 લિટર પાણી સમાય. પછી તેલનો ડબ્બો, તો એ હંમેશા કેટલા લિટરનો હોય, 15 લિટરનો. પછી બોટલ, તો બોટલ આપણે લઈએ છીએ તો 1 લિટરની. પછી ગ્લાસ, બોટલ કરતાં પણ ઓછું પાણી, તો કે 500 મિલી. અને ગુંદરની સીસી જે એકદમ નાની આવતી હોય છે, તો એમાં જે પ્રવાહી હોય છે એ પણ એકદમ ઓછું હોય છે, તો 20 મિલી. હવે બીજું અહીંયા યોગ્ય રીતે જોડો. હવે મેં અહીંયા લખેલું છે કે 1 લિટરથી વધારે અને 1 લિટરથી ઓછું. હવે અહીંયા મેં સાઈડ પર બંને બાજુ વસ્તુ જે વસ્તુમાં પાણી ભરવાનું છે એ એના નામ લખેલા છે. તો જે નાનું ટબ, માટલું, જગ, વાટકી, નાની સીસી, મોટું ટબ, કીટલી, ટાંકી અને ગ્લાસ, તો આપણે અંદાજો લગાવવાનો છે કે આમાં કેમાં 1 લિટરથી બધું પાણી સમાશે અને કેમાં 1 લિટરથી ઓછું પાણી સમાશે. તો મોટું ટબ, તો એમાં 1 લિટરથી વધારે પાણી સમાય, જ્યારે કીટલીમાં 1 લિટરથી ઓછું, ટાંકીમાં તો કે 1 લિટરથી વધારે, જ્યારે ગ્લાસમાં 1 લિટરથી ઓછું પાણી સમાય. પછી નાનું ટબ, તો એમાં પણ 1 લિટરથી ઓછું. માટલું, તો 1 લિટરથી પાણી વધારે સમાય. જગમાં, તો 1 લિટરથી વધારે, જ્યારે વાટકી, તો કે 1 લિટરથી ઓછું, અને નાની સીસીમાં પણ 1 લિટરથી ઓછું પાણી સમાય. આ આપણે જેમ મોટું વાસણ હોય, જેમ મોટું વસ્તુ હોય એમાં પાણી બધું સમાય, એટલે કે 1 લિટરથી બધું સમાય, જેમ નાનું હોય એમાં 1 લિટરથી ઓછું સમાય. પણ અહીંયા જગ જે છે એ જગમાં લિટરથી આવે, અને જગમાં કદાચ જો જોયું તો 2 લિટર પાણી સમાય, એટલે 1 લિટરથી વધારે છે, એટલે લિટરથી વધારે પાણી સમાય. જ્યારે વાટકી, નાની સીસી, પછી કીટલી નાની હોય છે તો એમાં બહુ પાણી વધારે સમાય નહીં.
એટલે એમાં 1 લિટર થી ઓછું પાણી સમાતું હશે આપણે એવો અંદાજો લગાવીએ છીએ બરાબર તો આજે આપણે વસ્તુઓમાં કેટલું પાણી સમાઈ શકે એના વિશે શીખ્યા બરાબર છે બાળકો